સુરતમાં સિક્યોર લાઇફ ગ્રુપ ઓફ કંપની દ્વારા છેતરપિંડી આચરાયાની ઘટના પ્રકાશમાં આવી છે. કંપનીના સંચાલકોએ ઊંચા વ્યાજની લાલચ આપીને ગ્રાહકો પાસેથી ખૂબ મોટી રકમ પડાવી લીધી હતી. આ કંપની દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બ્રાન્ચો ખોલીને કંપનીના સંચાલકોએ ગ્રાહકો પાસેથી ₹10 કરોડની ઠગાઈ આચરી હતી. આ બાબતે એક મહિલા સહિત કંપનીના ડાયરેક્ટર બ્રાન્ચ મેનેજર સામે આમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્રણ વર્ષથી કંપની બંધ થઈ ગયેલી છે અને અમને એમ કે અહીંયા હતા ત્યારે એમ કે આપી દેશું અમને લખાણ કરીને આપેલું, તો એ જે અમને આપ્યું નથી એટલે અમારે કેસ કરવો પડ્યો. મારા પોતાના એજન્ટો બધા થઈને 57 લાખ રૂપિયા છે અને સુરતમાં 10 કરોડ છે કુલ. જેટલી બ્રાન્ચો છે 10 બ્રાન્ચો છે સુરતમાં, એ લોકોના બધા થઈને 10 કરોડ માણસોના પૈસા 10 કરોડ રૂપિયા છે. સિક્યોર લાઇફ ગ્રુપ ઓફ કંપનીઝના સિક્યોર લાઇફ કેપિટલ લિમિટેડ નામની કંપનીના કોઈ એજન્ટ એમને મળેલા અને એમણે રોકાણ બાબતે 5 વર્ષમાં ડબલ, 66 મહિનામાં ડબલ તથા 9 વર્ષમાં 3 ગણા રૂપિયા કરવાની જાહેરાત કરી એવી લોભામણી લાલચો આપી આ કામના ફરિયાદી તથા એમણે પોતાના સગા સંબંધીઓને આ કામમાં કુલ્લે 57 લાખ રૂપિયાનું રોકાણ કરેલ અને પાકતી મુદતે જ્યારે નાણાં લેવા ગયેલા ત્યારે તેઓને 2-4 દિવસમાં આપી દઈશ તેમ કહી કંપની